અંદર આવે છે. એનપીકે એટલે શું? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. આપણે જમીનમાં યુરિયા, ડીએપી, પોટાશ આવું બધું નાખીએ છીએ, પણ ઉપરથી લઈ છેલ્લું મોઢે નાખીએ છીએ, પણ છોડ લઈએ કે ન લઈએ કે એ આપણે ખબર નથી. તો આ છોડ જે છે એ આ એનપીકે કેવી રીતનું લેતું છે? તો કે જે નાઇટ્રોજન હોય એનું રાઇઝોબિયમ કલ્ચર જે આવે છે, જે રાઇઝોબિયમના કલ્ચરના જીવડા જીવતા હોય તો જે છે એ છોડ લઈએ. એમ જે ફોસ્ફરસ છે તો ફોસ્ફરસ ને પોટેશિયમના આપણા જે ફોસ્ફેટના જે કલ્ચર આવે એ જો જમીનમાં હોય તો છોડ ડીએપી લઈએ. એવી રીતના જે પોટાશ હોય તો પોટેશિયમ ના આવે. તો આવા જે બેક્ટેરિયાઓ છે એ પણ જમીનમાં આપણે આપવા જોઈએ. 250 ગ્રામનું પડીકું આવે એ 2.5 વીઘામાં થાય. આપણે એમ થાય 2.5 વીઘામાં શું કામ કરી દે, પણ જમીનમાં તમે વર્ષોથી ખાતર નાખ્યા જ છે, તમારું ખાતર જે છે એ તમારું એમાં પડ્યું જ છે. તો આ જે ડીએપી પડ્યું છે, યુરિયા પડ્યું છે, પોટાશ પડ્યો છે, એ ખાતરને જે અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપના અંદર ફેરવાનું કામગીરી આ એનપીકેના બેક્ટેરિયા કરશે. એ 2.5 વીઘામાં 250 ગ્રામ તમે પાણી સાથે પહેલા પલાળે અને પછી જે છે એ તમે આપી દેશો, એટલે જમીનમાં જે ખાતર પડ્યું છે એ ખાતર છોડ લઈએ કે પોષક અંદર ફેરવાશે. નહીતર ઓલા જેવું થાય, આપણે ડાયાબિટીસ હોય, હમણાં આ સાહેબ આપણે પેંડા ખવડાવશે બરોબર, પણ ડાયાબિટીસ વાળો જે છે હામું જોઈ લે પેંડા ને હામું, પણ ખાય ન હોય, ખાય તો મરી જાય બરાબર, એટલે કે તમારે ખાય તો મરી જાય. આ પદ્ધતિથી જે છે એ આ જમીનમાં એવું થયું છે કે આપણે જમીનમાં જે છે ને એ ડાયાબિટીસ જમીનને કરી દીધી. એમાં ઓલા ડીએપી નાખે, યુરિયા નાખે, પોટાશિયમ આખા થેલું થેલું નાખે, પણ ઓલી જમીન એમને મૂકી દે આમ ખાય એકે નહીં. એટલે કે ટૂંકમાં એ જે પોઝિશન જે હોય છે 6.5 થી 7.5 હોય છે ની, તો એ પોઝિશન ફેરવા માટે આ એનપીકેના બેક્ટેરિયા ખૂબ ઉપયોગી છે. તો એનો પણ તમે ઉપયોગ કે તમારા ખેતરની અંદર તમે કરશો, અથવા તો રોપ જ્યારે તમે તૈયાર કરો છો ત્યારે જે છે એનો જો ઉપયોગ કરશો, તેનો તમને ખૂબ સારા રિઝલ્ટ એ તમને જોવા મળશે.